વરસાદની શરૂઆત થાય એટલે બધાને ભજીયા ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે. તો આજે આપણે બનાવીશું અલગ જ રીતે નવીન રવાના ભજીયા, જે ફક્ત તમે 15 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે 1 કપ રવો લીધો છે, તેની સામે આપણે 1/2 કપ દહીં લીધું છે. હવે દહીં અને રવાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું. આ ભજીયા તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. હવે જ્યારે વરસાદી માહોલ થાય ત્યારે તમે ફટાફટ આ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આ ભજીયા બનાવવા માટે જે સામગ્રી જોઈએ છે તે તમારા રસોડામાં હાજર જ હોય છે, એટલે તમારે માર્કેટ જવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા આપણે રવો સારી રીતે મિક્સ કરી દીધો છે દહીંમાં. તો અહીંયા આપણે વેજીટેબલની અંદર ફ્લાવર લીધું છે, ક્રેપ્સિકમ, બધી વસ્તુને ઝીણી સમારી લેવાની છે. સાથે થોડું એવું આદું લીધું છે 1 ચમચી જેટલું, 1 મરચું લીધું છે, થોડી લસણને ઝીણું સમારી લીધું છે અને થોડી કોથમરી. વેજીટેબલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો. હજી તમે આની અંદર ડુંગળી ઉમેરો, ક્રેપ્સિકમ, સ્વીટકોર્ન, જે પસંદ હોય તે વેજીટેબલ ઉમેરી શકો છો. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો અહીંયા જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને માં ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું, જેથી રવો સારી રીતે ફૂલી જાય. ફક્ત 5 મિનિટ માટે જ રાખવાનું છે, વધુ પડતું રેસ્ટ આપવાની જરૂર નથી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે વિડીયોને લાઇક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી રવો આપણો સારી રીતે ફૂલી ગયેલો છે. તો ફરી આપણે મિશ્રણને સારી રીતે એકવાર મિક્સ કરી દેવાનું છે. હવે તેમાં આપણે 1/2 ચમચીથી પણ થોડો ઓછો એવો આપણે બેકિંગ સોડા ઉમેરી દેશું. તમે અહીંયા ટાટાનો સોડા આવે છે તે પણ લઈ શકો છો. હવે 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દેશું સોડા ઉપર અને 1 જ દિશામાં ફેટવાનું છે. સોડા ઉમેરી દઈ પછી આપણે તેને 1 જ દિશામાં ફેટવાનું, તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બેટરને આપણે વધુ નથી ફેટવાનું, ફક્ત 1 થી 2 મિનિટ માટે તેને ફેટવાનું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી ગરમ તેલ ઉમેરી દેશું. ગરમ તેલ ઉમેરીને ફટાફટ આપણે 1 જ દિશામાં 1 મિનિટ માટે ફેટી લેશું. આ રીતે બેટરની અંદર આપણે ગરમ તેલ ઉમેરીશું, જેને કારણે આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બની અને જાળીદાર તૈયાર થશે. તો બેટર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે આમાંથી ભજીયા ઉતારી લેશું. તો અહીંયા તેલને પહેલાં સારી રીતે ગરમ કરી લેવાનું છે, પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે જ્યારે આપણે ભજીયા ઉતારવાના હોય ત્યારે. હવે જે રીતે આપણે મેથીના ગોટા બનાવી છીએ તે જ સેમ પ્રોસેસથી આપણે અહીંયા રવાના ભજીયા પાડી લેશું. તેલને આપણે પહેલાં સારું ગરમ કરવાનું છે, પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. આ રીતે તમે ભજીયા બનાવશો એટલે ભજીયા તમારા એકદમ ક્રિસ્પી બનશે. તો અહીંયા કડાઈમાં જેટલી જગ્યા છે તેટલે આપણે ભજીયા પાડીને તૈયાર કરી લેશું. આ ભજીયા તળાતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે, વધુ સમય નહીં લાગે. વચ્ચે વચ્ચે આપણે ભજીયાને ચલાવતા પણ જોશું. પહેલાં આ રીતે આપણે ભજીયાને સારી રીતે શેપ લેવા દેવાનો છે, પછી જ આપણે તેને પલટાવવાના છે. પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની. તમે જોઈ શકો છો ભજીયા આપણા સરસ એવા તળાઈ રહ્યા છે. જો અહીંયા એવું લાગે કે તેલ ઠંડુ પડવા લાગેલ છે તો આપણે ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી દેવાની અને આ રીતે આપણે ભજીયાને ચલાવતા જ જઈશું, જેથી બંને સાઈડ સારો એવો કલર આવી જાય. તો આ રીતે આપણે ભજીયાને ચલાવતા રહેવાનું છે. જ્યારે અચાનક ઘરમાં મહેમાન આવી જાય ત્યારે તમે તેને આ ભજીયા બનાવીને સર્વ કરશો તો મહેમાનોને તેઓ ખૂબ જ પસંદ આવશે. અને હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાની ઈચ્છા બધાને ખૂબ થાય છે. તો તમે ફક્ત 15 મિનિટમાં જ આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો. આમાં તમને ચાઇનીઝ આઈટમનો પણ ટેસ્ટ આવશે, જે રીતે આપણે મંચુરિયન ખાતા હોય તેવો ટેસ્ટ આવે છે. તમે એકવાર તો આ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આની અંદર જરા પણ તેલ પણ નથી ભરાતું અને એકદમ ક્રિસ્પી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે છે. તો 2 થી 3 મિનિટમાં જ આપણા ભજીયા સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. સેમ આ જ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ તૈયાર કરી લેશું. તો ગરમા ગરમ ભજીયાને આપણે ટોમેટો કેચપ સાથે સર્વ કરી લેશું. આ ભજીયા એકલા મરચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર તો આ રવાના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રવાના ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી દેજો. તમે અહીંયા જોઈ શકો છો ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનેલા છે અને અંદરથી ખૂબ જ સરસ જાડી પડેલી છે. અને આ ભજીયામાં તેલ પણ નથી ભરાતું અને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. જે વડીલોને દાંત નથી તે પણ આ ભજીયા આસાનીથી ખાઈ શકે છે. તો એકવાર તો આ નવીન ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.